नमस्कार मित्रों, सूर्यलो संवाद अमारा विशेष कार्यक्रम ने अंदर आपनो स्वागत छे। सूर अने शब्द साथे संकळायेलो विशेष कार्यक्रम। आम तो आ गुजरातनी ए पवित्र भूमि छे के जे अनेक प्रकारनी कलाओना रंगथी रंगायेली भूमि छे, अनेक साहित्यना रंगथी, संतवाणीना रंगथी रंगायेली भूमि छे। अनेक कलाकारोए आ भजननी परंपरा, देशी भजननी परंपराने जाळवी राखी छे। अने खास करीने भजन परंपरानी वात करवामां आवे तो पूज्य ब्रह्मलीन नारायण स्वामी अने पूज्य कानदास बापूए एक आगवू आपणने भजन आप्युं छे। ते भजननी परंपरा, देशी भजननी खास करीने परंपरा अनेक कलाकारोए जाळवी राखी छे। एवा ज एक कलाकारने मळवुं छे। अने कोईपण व्यक्तिनी सफळता पाछळ मोटा शिल्पकारनो मोटो हाथ होय छे। त्यारे एवा ज एक कलाकार अने विशिष्ट व्यक्तिने मळवुं छे, एटले हास्य कलाकार अने साहित्यकार साईरामभाई दवेना पिताश्री એટલે વિષ્ણુ પ્રસાદ દવે આજના સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે। વિષ્ણુ પ્રસાદ, અમારા સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે। નમસ્કાર। વર્ષોથી તમારા ભજન તો સાંભળીએ છીએ, પણ અમે કહીએ છીએ કે પડદા પાછળના શિલ્પી, અને શિલ્પી ઢેફું કે માટી પસંદ ન કરે, એ તો પથ્થર સરસ મજાનો એ પસંદ કરતો હોય છે। એટલે એ વાત કરવી છે કે સાઈરામની આ સફળતા, જોકે જે તે સમયે તમારો સંઘર્ષ હશે, ત્યારનો સંઘર્ષ, ત્યારબાદ તમારું ભજનમાં આવવું, સાઈરામ દવેની સફળતા, આ તમામ વાતો કરવી છે, અને ભજનની પરંપરાની પણ ત્યારનું એ પ્રાચીન ભજન કેવું હતું, એ તમામ બાબતો પર દર્શક મિત્રો રહેશે આજનો આ સુરીલો સંવાદ કાર્યક્રમ। આમ તો લોકો પ્રસાદજી તરીકે ઓળખે છે, અને તમારા અનેક કેસેટોના ટાઇટલમાં પણ પ્રસાદજી એવું લખેલ છે, એટલે હું પણ પ્રસાદજી એવો ઉલ્લેખ કરી થોડો એ પરિચય, કારણ કે પરિચય એટલા માટે કે બાળપણના એ થોડાક દિવસોની યાદી કરવી છે, એ સંઘર્ષોની યાદી કરવી છે। તમારો જન્મ ક્યાં થયો અને ક્યારે થયો? વિજયભાઈ, મારું મૂળ ગામ અમરનગર, આ જૂનું થાણા દેવડી કહેવાય, અમરાવાળા દરબાર સાહેબનું સ્ટેટ, ત્યાં રાજ્ય મારા પિતાશ્રી સરકારી દવાખાનામાં ડૉક્ટર રિટાયર્ડ થયા પછી અમરેશ રાજા પાસે ખટારો લેવા ગયા કે અમે ઉપલેટા વયા જાય, મારું જન્મસ્થાન ઉપલેટા છે। એટલે અમરેશ રાજાએ કીધું કે જે અમરાવાળો જીવે છે, મરી નથી ગયો, વૈદરાજ તમારે વયું નથી જવાનું, તમે ગામમાં દવાખાનું ખોલો અને બાકી રાજના ડૉક્ટર તરીકે રહ્યો। એ સમયથી અમે અમરનગર ને અમરનગર રોકાઈ ગયા, અને હું પહેલા ધોરણથી માંડીને એસએસસી સુધી અમરનગરની શાળામાં ભણ્યો। એ સમય દરમિયાન દર શનિવારે સાંજના 6 થી 9 અમરેશ રાજાની આવી ગાદી ગોઠવાય, આ બાજુ રહીમબાપુ મોગલ, દાદા શેઠ મોગલ ને બધા બેસી જાય, મારા પિતાશ્રી પણ એમાં બેસતા, અને એમાં હેમુ ગઢવી અને ઇસ્માઈલ વાલેરાન એવા બધા ગાયકો આવે, તે દિવસે સાઉન્ડ સિસ્ટમ નહીં, પણ બાપુ સાહેબને મજા આવે, એટલે બાપુ સાહેબ આમ આમ હાથ ન કરે, આમ નીચે બે હાથ બતાવે, એટલે રહીમબાપુ મોગલ એમ કે તમારે બે ભજન ગાવાના છે। તો એ સમયમાં મારા પિતાશ્રીના ખોળામાં 10-12 વર્ષની મારી ઉંમર, અને મેં આ બધું જોયેલું, મને પ્રેરણા થયેલી કે મને આવું બધું ક્યારે આવડે, એટલે રાજનો ટેકો મળેલો, રાજ તરફથી ગંગા નામની ગાય મળી, એક ઘોડી મળી, મારા પિતાશ્રી ઘોડે સવારી કરી અને ગામડાઓમાં દવાઓ અને વિઝિટ કરવા જતા હતા, પણ સંગીત મને આ બધા ધુરંધરો પાસેથી સાંભળવા મળ્યું। અને એક સમય એવો બન્યો કે મારા પિતાશ્રી ઘોડેસવારીમાં ગુંદાળા ગામે ગયેલા, કડકડતી ટાઢ શિયાળો હતો અને ગામનો દરવાજો ખુલતો નહોતો, તો ગામના રાજમહેલની પાસે એક ઝૂંપડીમાં અમારા જગુભાઈ દરબાર અને રાઘવદાસ બાપુ હરિયાણી, ભીખાભાઈ ભરવાડ અને અમારા જીલુભાઈ વેકરિયા એ ભજન ગાતા હતા, અને મેં ઘોડી આમ જાળવે બાંધી અને અમે ઝૂંપડીમાં બાપ દીકરો ગયા, પણ એક તાર જીલુભાઈનું ભજન ચાલતું હતું, એક તાર જીલુભાઈનું ભજન ચાલતું હતું, મને એમ થઈ ગયું કે આ મારે શીખીને જ રહેવું છે, મારું પ્રેરણાસ્થાન જીલુભાઈ વેકરિયા છે। વાહ। મારા ગામમાં એક જટાશંકરભાઈ ઠાકર બહુ સારા ભજની ગતા, જેમના ભજનોમાં હું ખૂબ જતો, એ પણ અત્યારે છે જ, પણ હું એમની ઇજ્જત ખૂબ કરતો હતો, અને એમને એમની પણ મને પ્રેરણા ઘણી મળેલી। તો આ બધા મિત્રોમાં ધીરે 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 ક્યાંક ક્યાંક 2-4 ભજન આવડી ગયા, અને ક્યાંક કથા હોય તો મને બેસાડી દે, 2 ઓસિકા ભરાવીને આવી રીતે શરૂ થયું કે ભાઈ આ વિષ્ણુ પ્રસાદ ગાય છે સારું। એમ ધીરે 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 મારી 18-20 વર્ષની જ્યારે મારી ઉંમર થઈ ત્યારે આકાશવાણીમાં મેં ફોર્મ ભર્યું, ને ફોર્મ ભર્યા પછી ઓડિશન આવ્યું, ને પણ ગાવા સિવાયની બીજી કોઈ પ્રવૃત્તિ જ નહોતો કરતો હું, કારણ કે એ સમયે કાંઈ મોબાઈલ નહોતો, એવો યુગ નહીં, અને 20 વર્ષની મારી ઉંમરે હું આકાશવાણી પર પાસ થઈ ગયો। એ એક્ઝામ આકાશવાણીની લેવાતી કઈ રીતે એક્ઝામ લેતા? એમાં સ્ટુડિયો બંધ હોય, સામે એક પડદો હોય, એ પડદા પાછળ કમિટી બેઠી હોય, હેમુભાઈ ગઢવી, ઉપેન્દ્ર ત્રિવેદી, બીજા 2-5 જણા હોય,
એ લોકો રામસાગરનું આપણને મેળ કરાવરાવે અને પેલા કહે કે તમારે તમે જે 25 ભજનો આપ્યા છે કબીર રવિ ભાણ ખીમ ત્રિકમ મોરા રખો ગંગા સતી પાનભાઈ એમાંથી તમારી પસંદગીનું એક ભજન ગાઓ. જી જી. એટલે પહેલું મેં ભજન ગાયું તો પ્રીતમ તમને શું કહીએ, વાહ તમે મારી પીડાઓને જાણી, આખું ભજન મને ગભરાવ્યું. પછી બીજા 3 ભજન ગભરાવ્યા. પછી જાજા ભજન ગૌરાવે તો એ લોકો પાસ કરવા ઈચ્છે છે એવો અર્થ થાય. એક જ કડી ગૌરાવી અને રવાના કરે તો સમજવું કે આપણે ફેલ છે. હવે 12-19 કલાકારો હતા, બધા દાઢીવાળા અને માળાઓવાળા, અને હું તો ધોરાજી કેવો આર્ટ્સ કોલેજનો વિદ્યાર્થી, પ્રી આર્ટ્સમાં ભણું, ટી શર્ટ અને પેન્ટ પહેરીને ગયેલો, અને મને એકને જ પાસ કર્યો. જી જી. મારી કોઈ ઓળખાણ આકાશવાણી ઉપર નહીં. એટલે ઉપરથી હેમુભાઈ ગઢવી અને ઉપેન્દ્રભાઈએ કીધું કે વિષ્ણુપ્રસાદ દવે કોણ છે, જુઓ તો નટુરગીરી ગોસ્વામી નીચે આવ્યા કે ભાઈ તમારામાંથી વિષ્ણુપ્રસાદ દવે કોણ છે. એટલે હું આ મધપરીને ઊભો થયો. મેં કીધું હું છું. કે તું છો ભાઈ? હા, કોલેજમાં ભણ છું. હા. તો મને આમાં આંગળી પકડીને પ્રજ્ઞા ચક્ષુને લઈ જાય એમ ઉપર લઈ ગયા. અને ઉપેન્દ્રભાઈ ને બધા બેઠા થાય કે આ આ છે એ, કે લે આ લે. એટલે બધા હસી પડ્યા એમ. કેટલા વર્ષથી ભજન ગાઉં છું? મેં કીધું 15 વર્ષનો, તો ત્યારથી ભજન ગાઉં છું. કેટલા ભજનો આવડે છે? મેં તો મને અત્યારે 50 ભજન આવડે છે, પણ હું 100 શીખી લઈશ. મેં કીધું હું પાસ થઈ ગયો છું. એ કે તમને પત્ર વ્યવહાર દ્વારા ખબર પડશે. અને ચોથે દિવસે પત્ર આવી ગયો કે તમને આકાશવાણીના ગાયક તરીકે માન્ય કરવામાં આવે છે. જી જી જી. આ રીતે હું પાસ થયો. અને ત્યારે જે 1-20 વર્ષનો જે ગાળો હતો તેમાં જે પારિવારિક સંઘર્ષ કેવો હતો? એ સમયમાં રાજાશાહીનો ટેકો હતો. જી જી. એટલે રોજ સાંજે કેસરના પેંડા કિલો આવે. હા હા. અને મારા પિતાશ્રી આમ પાછળ હાથ રાખે એટલે મારો મોટો ભાઈ ઘનશ્યામભાઈ અમે લોકો જી જી જનતા જંટી કરતા હોય. હા હા. કસોટીનો સમય એ ટાઈમે નહોતો. બરાબર. બહુ સારો સમય હતો. બરાબર. મારા પિતાશ્રી, અમારે ઘરનું મકાન નહોતું. અમરેશ રાજા ને રહીમબાપુ મોગલે એમ કીધું કે કેશવજી દાદાને ઘરનું મકાન નથી. જી જી. અમરેશ રાજા કે માગે તો આપું. મારા પિતાશ્રી કે હું મરી જાઉં તો એ માગું નહીં. રાજાને મારી ખબર જ હોવી જોઈએ. એટલે એમ અમે મકાન વગરના રહ્યા અને અમે ભાડે રહેતા હતા. આવી એક જીદ ઉપર વાત ગયેલી. પણ રાજ તરફથી અમને ઘણો બધો સહયોગ મળેલો. ઘણો સહયોગ મળેલો. મને જે સંગીતનો વારસો મારો દ્રઢ થયો એમાં અન્નપૂર્ણા માતાજી, એક અમારા ચારણના દેવી, એમણે સંસાર છોડીને સંન્યાસ લીધો સફેદ વસ્ત્રોમાં, અને એમની મઢીએ હું વારંવાર મળ્યો જાવા. એટલે મને વધારેમાં વધારે ભજનો નો અભ્યાસ થયો. જી જી. પછી તો હું ડાયરી બનાવું અને આકાશવાણી ઉપર ત્યારે 6-6 ભજનો આવતા. હા. અને ત્યારે એ પછી ખૂબ જ મને લગની લાગી ગઈ કે બસ ગમે ત્યાં ભજન હોય ત્યાં આપણે બેસવું. એક શું કહેવાય, ઇટ વોઝ અ સુપર વિલ. વાહ. ઓર્ડિનરી વિલ નહીં, સાદી ઈચ્છા નહીં, પણ સુપર વિલ એમ કે આપણે આ ક્ષેત્રમાં કંઈક કરવું છે. જી. એટલે પછી તો રેડિયો કલાકાર એટલે તો રેડિયો કલાકાર એટલે તો શું એમ એવું હતું એ સમયમાં. અને પછી કાર્યક્રમો ધીરે ધીરે 151-251 ચાલુ થઈ ગયા. ક્યાંક વળી પુરસ્કાર મળે, ક્યાંક ન મળે, પણ ભજનોની મારા ભજનો પ્રસિદ્ધ મળ્યા થાય. જી જી. રેડિયો આકાશવાણીમાં તો તમે ભજન કર્યા, ત્યારબાદ જાહેર સંતવાણીના કાર્યક્રમો. હા જી. એટલે સંતોનું સાનિધ્ય, નારાયણ બાપુ, કાનદાસ બાપુ અને શિવરાત્રિના અનેક કાર્યક્રમો. હા જી. તેમાં કેવી રીતે તમે આવ્યા? શિવરાત્રિના મેળામાં હું પહેલીવાર, મને એક કરશન નામનો એક ધોરાજી સુધરાયમાં નોકરી કરતો એક અમારી અમારો પટાવાળો હતો, મને કે હાલો તમને હું શિવરાત્રિના મેળામાં લઈ જાઉં. મને ખબર નહોતી મેળો શું હોય, પણ એ મને સીધો લાલ બાપાની રાવટીમાં લઈ ગયા. અને ત્યારે લાલ ગેબી નામના એક મહાન પુરુષ મારા જીવનમાં આવેલા, જેણે મારા જીવનનું ઘણું ઘડતર કરેલું, ત્યાં મેં ભજનો ગાયા. અને બરાબર પૂજ્ય મોરારી બાપુ કંઈક ધોરાજીની કથા પૂરી કરી અને રાવટીમાં આવ્યા. અને ભાઈ લીધી છે ફકીરી અમે કોઈ લાલની, સોપિયા એના ચરણોમાં સુકાન. અને એ ટાઈમમાં કડક નોટું 2-2 રૂપિયાની નાખતા હતા બધા. તે ઘણા બધા 500-700 રૂપિયા મારી ઉપર નાખેલા આ ભજન. જી જી જી. અને મોરારી બાપુ પહેલીવાર મેળો શરૂ કરેલો એ ટાઈમની હું આપને વાત કરું છું. તે પછી અવંતિકા બાપુ, ભારતી મહારાજ, એ ભારતી બાપુ એ ગાદી ઉપર હતા, એમના સાનિધ્યમાં મેં ખૂબ ભજનો ગાયા. ત્યારે ઘણા કલાકારો, કરશન સાગઠિયા અને બધા, કનુભાઈ બારોટ, મુગલાલ જોશી, અમરનાથ નાથજી, આ બધા એમાં સૌથી નાનામાં નાનો કલાકાર હું હતો ઉંમરમાં. પણ જગમાલભાઈ મારી સાથે હોય, અમે લોકો ખૂબ સાથે બેઠા. વાહ. અને અત્યારના સાંપ્રત કલાકારોમાંય વિનોદભાઈ, વિજયભાઈ આપણે કેવું પડે જી, કે શૈલેષ મહારાજ, કે રામદાસજી ગોંડલિયા, કે પરષોત્તમપુરી, કે આપણો બિરજુ બારોટ, અને ઓસમાણભાઈ ને કીર્તિદાનભાઈની મહેનત તો ઇટ કેનોટ બી ડિસ્ક્રાઇબ ઇન વર્ડ્સ, ઇટ કેન બી રિયલાઇઝ્ડ ઓનલી. એટલે આ લોકોની એવડી મહેનત છે, લોક સંગીત માટેની એવડી મોટી મહેનત છે. દુઃખની વાત તો એ છે કે આકાશવાણી રાજકોટનું કેન્દ્ર બંધ થઈ ગયું છે.
जे कलाकारों आकाशवाणी राजकोट ऊपर थी आटलू बधु लोक संगीत पीरसता था ए सेंटर मात्र रिले स्टेशन रह्युं छे। आ समाचार जारे मने हेमंत भाई चौहाणा आप्या त्यारे मने दुख थयुं। मैं कीधुं कला अने संस्कृति अत्यारे खोटमां चाली रही छे। એટલે અત્યારે અમારું આકાશવાણીનું રાજકોટ સ્ટેશન માત્ર ને માત્ર રિલે સ્ટેશન છે, હવે ત્યાં રેકોર્ડિંગ નહીં થાય। અમે 45 વર્ષ ગાયું, બસ પૂરું, હવે કદાચ અમદાવાદમાં અમારા રેકોર્ડિંગ થાય। જી જી, પણ મને ભજનથી હું સુખી થયો, ભજનથી મને સંતોષ થયો। જી જી, અમે તમારા જીવનમાં આમ તો સત્સંગ, સંગીત અને ભક્તિનો એક સમન્વય જોવા મળે છે, મેં જોયું છે। એ ક્યારથી અને કબીર સંપ્રદાયના આપ છો એની જરા વાત કરશો? અમારી મારા દાદા પણ કબીર સાહેબને માનતા, જી મારા પિતાજી પણ કબીર સાહેબને માનતા, મારા માતુશ્રી પણ ઘરમાં સાહેબ બંદગી, બંદગી સાહેબ, આવું પહેલેથી જ ભક્તિનું જ વાતાવરણ। અને મારા પિતાશ્રી ધોતીની જભો જ પહેરતા પહેલેથી, અને એક બજરિયા કલરની ટોપી પહેરતા, અને ફાધરનું જીવન એવું હતું પહેલેથી। અમરનગરમાં એક સાધુ આવે અને એ સાધુ જમી લે પછી અમને જમવા મળે, વડલી મંદિર નામનું મંદિર, ત્યાંથી શંકરગીરી બાપુ આવે અને એ થાળી લઈ જાય પછી અમને બધાને જમવા મળે, સાધુ જમી લઈએ પછી જમવા મળે, એવું શેઠ સગાળસન વ્રત હોય ને એવું વ્રત હતું મારા પિતાશ્રીને। જી, એટલે આધ્યાત્મિક જીવન, અને દર શનિવારે અમારી ત્યાં ભજન ચાલુ થયા, અમરેશ રાજા સ્વર્ગસ્થ થયા પછી દર શનિવારે અમારે ઘરે ભજન ચાલુ થયા। જી જી, અને ધીરે 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 ભજનનો અભ્યાસ વધતો ગયો, પછી નામ મળ્યું થાવા, ત્યાં રાજકોટમાં ઓપેરા સ્ટુડિયો ખુલ્યો, એમાં અમે કેસેટો બહાર પાડી, જેસલ તોરલની, સતના બેલી સાંભળા, પછી મુંબઈમાં જનક સ્ટુડિયો ચાલુ થયો તો શીલા શેઠિયાએ મારી સાથે ગાયું, અને આ રીતે બધી ઘણી બધી કેસેટો કરી, અને પછી કેસેટોનો યુગ પૂરો થયો। જી હા, પછી સીડી આવી, હવે સીડીનો યુગ પૂરો થયો, હવે પેન ડ્રાઈવ આવી, એના આગળ શું આવશે એ ખબર નથી। જી જી, સોશિયલ મીડિયા આવી ગયું, સોશિયલ મીડિયા આવી ગયું, પણ નરેન બાપુ સાથે તમને ગાવા મળ્યું, તેમના જે એને એ પણ આપને કંઈ કહેતા હશે, આપના પ્રશંસા કરતા હશે। શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હતો અને અમે, મારો ભુજ કાર્યક્રમ હતો એટલે મારા હનીફભાઈ એક તબલચી ગોંડલવાળા એ ભેગા હતા, એટલે મેં કીધું હાલો ને નારણસ્વામીના આશ્રમે જાય, મારી સ્કૂલમાં સર્વિસ એટલે મને રજાઓ મળે નહીં, હું કચ્છમાં જઈ ન શકું, પ્રોગ્રામ હોય તો જાઉં। અને તે દિવસે શનિ રવિનો મેળો હતો એટલે નારણસ્વામી પાસે અમે ગયા, તો નારણસ્વામીને મૌન હતું એટલે મેં એમ કીધું કે બે ભજન ગાવા છે। જી જી, એટલે હું કાંદાસ બાપુ નહીં મુંબઈ જતો તો એમ કહેતો બાપુ બે ભજન સંભળાવવા છે, તો નારણસ્વામીએ ગન ભારતીને કીધું કે હાર્મોનિયમ આપો, હાર્મોનિયમ આપીને મેં ભજન ગાયું જપલે હરિકા નામ, તો એ ભજન એને ખૂબ જ ગમ્યું, ખૂબ જ ગમ્યું, તો એનું 7 વાગે મૌન છૂટતું હતું, ને આ બધું મેં 6:30 ચાલુ કર્યું હતું, તો એ પોતે ગાવા માંડ્યા મારી સાથે, અને મને બહુ બિરદાવ્યો, કોઈ એને પૂછેલું પણ ખરું, અમારા શાંતિલાલ રાણીકા આકાશવાણીના ઓફિસરે પૂછેલું કે આ ભજન ક્યાંથી લેવા, તો કે મને આ વિષ્ણુ પ્રસાદ દવેનું છે, એ આપી ગયા। જપલે હરિ કાનામ મનવા, જપલે હરિ કાનામ, ઉસકે નામ સે બન જાયેંગે, ઉસકે નામ સે બન જાયેંગે, જપલે હરિ કાનામ મનવા, જપલે હરિ કાનામ। તમારું આમ તો જીવન ભજનમય હતું, ઈશ્વરમય હતું, પણ તમે શિવરાત્રિના એક કાર્યક્રમની વાત કરી છે, સારી એવી ગોર થઈ હતી, ત્યારથી અનેક સારા કાર્યક્રમો થયા છે। ઘાટકોપરમાં મુંબઈમાં એક વખત કાર્યક્રમ એવો થયો કે જે કાર્યક્રમમાં મારી પેટી ઉપર 30,000 રૂપિયા થયેલા। જી જી, અને એ મારા જીવનનો પહેલી ઘટના હતી કે આટલા બધા પૈસા લોકોએ મને આપ્યા। જી જી, અને ત્યારે હું તો જે મારી ગાયકી કરતો એ ખરેખર વાસ્તવમાં છે ને વિજયભાઈ, કોલેજ લાઈફ મારી જે શરૂ થઈ ને ત્યારે મને અમુક લોકોએ રંગ લગાડેલો મોહમ્મદ રફીના ગીતો ગાવા। જી જી, એટલે એ મારા મગજમાં આજની તારીખે જતું નથી એમ। જી જી, મને સારા ગીતો હોય, સારા કમ્પોઝિશન હોય તો મને ગાવા ગમે, પણ હું ક્યારે ગાઉં? પ્રાઇવેટ બેઠકોમાં ગાઉં, જાહેરમાં ના કરું એ, બરાબર, પણ એ વર્સેટાઇલ તૈયારી હોવી જોઈએ એમ। ઘણા લોકો આપે પણ ઇન્ટરવ્યૂ ઘણા લીધા છે, અને એમાં આપે કીધું છે કે ભાઈ ફિલ્મ ગીતો જે કલાકારો ગાય છે, હા હા,
तो हूँ एम कहूँ कि आ तो नाद ब्रह्म से आज पांच पेढ़ी मोहम्मद रफी ने सांभळे छे चोक्कस तो एने केवुं संगीत आप्युं आपणे अने हूँ एनी कबर उपर चादर चढ़ावीने आव्यो छुं सांताक्रूजमां कारण के आवा महान हस्तीओ भाई एने जे आके गायुं छे तो एने ई खराब नथी गायुं साहेब एने सारुं ज गायुं छे पण गीतो कलाकारो एवा पसंद करवा जोईए कि भाई दाखला तरीके तमे जुओ ईश्वर है रखवाला जो निर्धन है जो निर्बल है वो है प्रभु का प्यारा प्राणों से प्राण मिलाते चलो प्रेम की गंगा बहाते चलो ज्योत से ज्योत जगाते चलो प्रेम की गंगा बहाते चलो। आ गीत में शू खराबी से जी ज्योत से ज्योत जगाते चलो प्रेम की गंगा बहा आ संतो नो संदेश छे साहेब आमा वाह वाह એટલે કોઈ પણ ભજન કોઈ પણ ગીત એક સંદેશો આપે છે ચોક્કસ એને ખરાબ ન કહી શકાય તમારી થોડી જીવનયાત્રા 20-25 વર્ષ સુવર્ણકાળ હતો તમારો હાજી હાજી ત્યાં સુધી કોઈ સંઘર્ષ હતો નહીં 20 વર્ષ સુધી ત્યાંથી આગળ કોઈ એવી જીવનની કસોટી આવેલી હા ત્યાંથી વાત કરશો પિતાજીનું છત્ર ગુમાવ્યું હું બીએડ થઈ ગયેલો પછી મારે બીએડ કરવા માટે અમદાવાદ જવાનું થયું તો અમદાવાદ જવાનું થયું ત્યારે એ સમયમાં 76ની સાલ હતી મારા મોટાભાઈ મને 100 રૂપિયા મોકલે ત્યારે મારો આખો મહિનો પૂરો થાય જી શું નામ મોટાભાઈ નરેન્દ્રભાઈ દવે જી જી એ મને 100 રૂપિયા મોકલે ત્યારે મારો આખો મહિનો ચાલે હું સાયકલ લઈ અને કોલેજે જાઉં ભણવા માટે અને પરિસ્થિતિ નાજુક થઈ ગઈ આવક બધી બંધ થઈ ગઈ બરાબર ફાધરનું તો દવાખાનું પણ એટલું ચાલતું હતું અને બધું બહુ સરસ હતું પણ પછી કોણ મને ટેકો આપે કોણ સપોર્ટ આપે તો મેં એવું વિચાર્યું કે આજે સવારના પોરમાં પહેલાં ખટારા નીકળતા હોય ને હાઈવે પર એ લોકો હાર લેતા હોય બરાબર તો હું 8 આનાનો હાર લઉં એ હાર હું એક રૂપિયાનો વેચું એટલે મને 15-20 રૂપિયા મળે પછી મને કોઈ ઓળખી ના જાય એટલે હું છેલ્લે 8 આનાના હાર આપી દઉં ભાવે ભાવના હા ભાવે ભાવના કારણ કે હું રેડિયો સ્ટાર મને કોઈ ઓળખી જશે એ બી કે હું એ હાર વેચી નાખું જી જી આવો સમય મેં કાઢેલો છું જી જી તમારી સ્કૂલ જોઈ છે અત્યારે ખૂબ સારો સમય છે પણ એ સંઘર્ષ હતો ત્યારે અત્યારે આપના સંતાનો એટલા કેટેબલ થયા છે આવી સંકુલ આવું એજ્યુકેશન ઊભું કર્યું છે પણ તમારું મેં સ્કૂલની એક વિશેષતા જોઈ છે તમારું વિશેષ પડે ડંકો નથી પડતો દુહાથી શરૂઆત થાય છે ત્યારે વાયોલિન વાગે છે એની શું વિશેષતા છે એટલે સંગીત એ મારા જીવનમાં વણાયેલું છે અને હું નોકરીના બંધનમાં પ્રસિદ્ધિ પણ ઓછી પામ્યો છું પણ મેં જે કંઈ કર્યું એ બહુ બુદ્ધિપૂર્વક કર્યું જી જી અને મને એમ થયું કે મારા 3 સંતાનો છે અમે બધા સાથે રહીએ છીએ કોઈ અલગ નથી રહેતા તો મને એમ થયું કે એક દીકરો જો આ સંભાળે જી હા તો સાંઈરામને રસ નહોતો આમાં જરાય એને ક્રિકેટર જ થવું હતું એટલે મેં એક દી ગુસ્સો કર્યો કે ભાઈ પેટી તબલા અને બધું મંજીરા ચોક પર સળગાવી નાખજો કેરોસીન છાંટીને હું જાઉં ને પછી એ દિવસે મા દીકરો ટેબલ ઉપર બેઠા રહ્યા સવારના 6 વાગ્યા સુધી કે કાલથી પપ્પા કે એટલા જ અક્ષર કરવાના છે અને આજની તારીખે એ આવડો મોટો પુરસ્કાર લેતો હોવા છતાંય જી જી મારી મર્યાદા તોડે નહીં બિલકુલ ન તોડે અને હું રાજી થાઉં કે સાંઈરામના પિતાશ્રી આવ્યા છે એમ કોઈ કહે તો હું રાજી થાઉં દીકરાના નામથી બાપ ઓળખાય એનાથી વધારે બીજું શું હોય એમ વાહ વાહ પણ મારો એક શબ્દ ઉથાપે નહીં મારા 3 સંતાનો એ પ્રકારના છે કિશન કોલેજમાં લેક્ચરર છે અમિત TV9માં ઓફિસર હતો અત્યારે તો અમિત ડાયરેક્ટર છે આ સ્કૂલનો જી જી આ વિશાળ સ્કૂલ છે અમારી 40 રૂમની પણ આ બધું મારું 7 જન્મનું પુણ્ય છે હું છે ને વિજયભાઈ પ્રોફેશનલ નથી બહુ લોકોએ મને પૈસા નથી આપ્યા સન્માન બહુ આપ્યું છે મને સારી વ્યક્તિ તરીકે સન્માન મને બહુ આપ્યું છે મને છેતર્યો પણ બહુ છે લોકોએ
મારી પાસેથી પૈસા લઈ ગયા પછી મને ન આપે કાંઈ વાંધો નહીં, ચાલો કાંઈ વાંધો નહીં, કારણ કે મને મારા જીવનમાં આધ્યાત્મિકતા જ્યારથી આવીને ત્યારથી મને એમ થાય કે હું હમણાં જ અમે એક મહેસાણામાંથી પ્રોગ્રામ કરીને આવતા હતા અને આમ લાકડી આવીને હારની એટલે સાંઈરામે આમ આડો હાથ કરી દીધો, કારણ કે પહેલું બધું યાદ આવે આપણને શરૂઆતનો સંઘર્ષ, અને સાંઈરામના હાથમાં સોની નોટ હોય એ તરત જ હારવાળાને આપી દે, એને ખબર છે કે મારા બાપે આ કર્યું છે. એટલે ટૂંકમાં હું એક એ સમય ભૂલ્યો નથી, કદાચ મારી પાસે કરોડો રૂપિયા આવી જાય ને તો હું હારને ભૂલું નહીં અને બીજાને હું કેમ ઉપયોગી થાઉં એ જ મારું કાર્ય, મને એ જ ગમે. ભજનના નામે બહુ ધંધો કરી લેવો, બહુ પૈસા કરી લેવા એવી લાલચમાં હું ક્યારેય પડ્યો નથી ને પડવા માગતોય નથી. જી જી, ભજનના નામે જે પગથિયા ચડે ને મારા એને હું રાજી જ રાખું. બરાબર કે ભાઈ આટલું આટલું આમ કરજો બસ. પણ ક્યારેય હેમંતભાઈ ચૌહાણ મારા પરમ મિત્ર, એને મને હમણાં પૂછ્યું હતું, મને કે તમે એવું જીવન જીવો છો, કે મેં કીધું વાત સાચી છે પણ મારે જે જોતું હતું એ ભગવાન મને આપી દીધું છે. જી જી, મારે કંઈ ઘટતું નથી. પણ પ્રસાદજી, શરૂઆતમાં જે સાંઈરામ દવે આ ક્ષેત્રમાં આવ્યા ધીરે ધીરે સ્ટેજ ઉપર, તેને ટ્રેન કરવા માટે ટ્રેન કર્યા હશે તમે, ટ્રેન કરવામાં કેવી રીતે ટ્રેન કરતા, કોઈ એવું ઉદાહરણ ખરું? માનસિક ત્રાસ મેં બહુ આપેલો એને. જી, એટલે એ 10 વર્ષનો હતો અને મેં ગુરુ ધારણા કરેલી. મારા જીવનમાં 2 સંતો આવ્યા, એક લાલ બાપા અમરધામ આશ્રમ હાથીજણ, અને એણે મને ઘણી રીતે ટ્રેન કર્યો, અને બીજા એક હરિરામ બાપા ગુનેશ્વર ગુંડાવાળા, એ તો વચનસિદ્ધ પુરુષ, લાલ બાપાએ પણ વચનસિદ્ધ પુરુષ. અને આ હું આને લઈ ગયો આશીર્વાદ લેવડાવવા માટે. મેં કીધું બાપા હું આને થપ્પડ મારું ને ત્યારે આ સંગીતમાં બેસે છે, તો મારે શું કરવું જોઈએ કે શું બનવું છે બોલ તારે? તો જાહેર સભા, 5000 માણસો હતા, અને ચડી બુસ્કોટ પહેરીને સાંઈરામ બોલ્યો કે મારે કલાકાર બનવું છે, કે જા બેટા તું બેઠો અહીંયા, તું મોટો, તને હું આસન બંદગી આપું છું. આસન બંદગી નામની એક સ્તુતિ છે એણે આપી બાપાએ, અને આજે પરિણામ તમે નજર સમક્ષ જોવો છો કે ક્યાં પહોંચ્યો. આશીર્વાદ મને આ 2 સંતોના મળ્યા છે ટૂંકમાં. એટલે સાંઈરામને તૈયાર કરવામાં એને ઘણીવાર મારો હાથ પણ ઉપડી ગયો છે એના ઉપર. 40 નદીના નામી પાકા ન કરે તો હું જમવા ન દઉં, 40 ડુંગરાના નામી પાકા ન કરે તો હું જમવા ન દઉં, આવા પ્રકારનો તો હું ટીચર પહેલેથી જ. બરાબર, મેં 8 થી 10 ભજનિકો તૈયાર કર્યા છે. જી જી, પણ આમાં મારે પરિણામ જોતું હતું. એક વખત મારા ધર્મપત્નીએ મને એમ કીધું કે 2 વાગ્યા અને તમે આને જમવા નથી દેતા, શું તમને કહેવું, તમે કોણ છો, તમે કાંઈ આમ હોય? મેં કીધું તમે અંદર વ્યા જાઓ, મારે જે પરિણામ જોઈએ છે ને નહીં આવે ત્યાં સુધી હું એને જમવા નહીં દઉં. આવી રીતે મને દીકરો વાલો જ હોય, પણ મેં આપને કીધું ને કે ટાકણાના માર જે ખાય છે ને એ જ કૃષ્ણ કનૈયા તરીકે બહાર આવે છે. શિલ્પી નકામું બધું કાઢી નાખે. હા, એટલે આપણે પથ્થર જ પસંદ કરીએ છીએ, પણ આપણે એમાંથી પ્રતિમાને બહાર પાડી કે જગત એને પૂજે, જગત એને માને. જી જી, આપનું ભજનનો બેકગ્રાઉન્ડની વાત કરવી છે, જો ગંગા સતી પાનભાઈ અનેક સંતો વાણી લખી ગયા, તમારું જે ભજનનું બેકગ્રાઉન્ડ છે એ કયા પ્રકારનું છે? મને વધારે પડતા ગુરુમુખી ભજનો ગમે. જી, 4 પ્રકારની વાણી હોય, જીવમુખી, શિવમુખી, બ્રહ્મમુખી અને ગુરુમુખી. એમાં ગુરુમુખી શ્રેષ્ઠ હોય, સમજ્યા? તો મને ગુરુમુખી ભજનો બહુ ગમે, અને એ સમયમાં મને દાસ સવાના અને એવા બધા ભજનો બહુ ગમતા. જી જી, અમારા સાહેબ સંપ્રદાયના અમુક ભજનો જે બહુ ઓછા ગવાણા છે, પણ મેં એક બહુ સરસ ભજન રેડિયો ઉપર ગાયું છે, એ આપને સંભળાવું. એ સાહેબ ધારાના માણેક સાહેબનું આ ભજન છે. કબીર સાહેબ એની ઝૂંપડી આવ્યા છે માણેક સાહેબની, અને એમ કહે છે કે ગુરુજી રોકાઈ જાઓ ભાઈ, કારણ કે આજે મારા અંતરમાં ડંકો વાગી ગયો છે. હે સખી ડંકો વાગ્યો ને હે દળું ત્યાં, હાલો મારા ગુરુને વધાવાને જાઈ, પલઘડી ગુરુને નવીસરું. એ સખી ડંકો વાગ્યો ને હે દળું ત્યાં, એ સખી ઘરમાં હવે એ મને નથી ગોઠ,
એજી મારા આંગણિયા ખાવાને ધાય ગુરુજી ને કેમ વિસરું એ સખી ડંકો વાગ્યો ને હે દળ વા પ્રસાદ